नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमु तरंग तेत्रीसमु भगवान श्रीहरि सिद्धपुर समयो करवा जाई रह्या छे। रस्ता में कड़ी नामनु गाम आवे छे, त्या स्नान अने पूजा करे छे। आ प्रसंग आ तरंग में सद्गुरु आधारानंद स्वामी नोंधी रह्या छे। श्रीहरि आए मुकाम पर मसालही भई अपार, बैठे चंदनी मध्य ही पलंग पर जग आधार। श्री हरि आए मुकाम पर मसाल ही भय अपार, बैठे चंदनी मध्य ही पलंग पर जग आधार। डुमाणा गाम में महाराज बिराजमान छे। गाम में पधरामणी करी श्रीहरि उतारे पधारिया। अपार मसालो थई हती। जगदाधार श्रीहरि चंदनी नी वच्चे पलंग उपर बैठा, एटले मंडप जे बनाव्यो हतो एना मध्य भाग में पलंग हतो एना उपर बिराजमान थया। बधा दरबारोनी सभा थई। बीजा हरिभक्तो पण आवीने बैठा। रातना दोढ प्रहर सुधी कीर्तन गवाता रह्या। શ્રીહરિએ સહુને આજ્ઞા કરી, બધા હરિભક્તો હવે સુવા માટે જાઓ। બધા જતા હતા, ફરીવાર કહ્યું, ઉભારો સાંભળો, સૌએ બબ્બે ઘડી જાગીને ચોકી કરવી, આવું નક્કી કર્યું કે ભાઈ બધા સૂઈ જશો, આ અડધી રાત સુધી ભજન કર્યું છે તો કોઈક આવશે તો બધાનું ભજનનું ફળ લઈને જતો રહેશે। હા, તમે ભજન કરો ને ત્યારે પણ સાવધાન રહેવું પડે, હા, બાકી આપણે અડધી રાત ઉજાગરો કરીએ ને પછી। બોલો, એક એક આ સત્ય ઘટના છે। એક મંદિરમાં ધૂન હતી અને ધૂનમાં બધા આવી ગયા, કોઠારી પણ ભંડારી પણ પૂજારી પણ આવી ગયા, પણ ઓફિસ બંધ કરવાનું ચૂકી ગયા। તો એક ભગત ધૂનમાં આવેલો હશે કોઈક, એને ખબર પડી કે બધા 100-100% અહીંયા બેઠા છે। ધોળા દિવસે મંદિરની તિજોરીમાંથી હજારોના હજારો રૂપિયા અને બીજી બધી વસ્તુ લઈને ભગત જતા રહ્યા ધૂન કરીને। લો, ધૂન કરી આ લોકો એને ફળ લઈ ગયો, સમજ્યા તમે? દરેક જગ્યાએ સાવધાની જરૂરી છે। ભગવાન સ્વામિનારાયણ કેવી કેવી ટકોરો કરે છે, બોલો કિશનભાઈ, હવે આટલી ટકોર આજે આપણે દીકરાને કરીએ? તમે દીકરાનું આટલું ધ્યાન રાખો? અમારા ઘનશ્યામ દાદા ચોક્કસ ધ્યાન રાખે છે, સંતોય ઉપરથી જો એક ટકોર કરી હોય, દાદા જોજો, હા, હમણાં તમે એકલા છો મંદિર, એક દરવાજો એક મચ્છર અંદર ના આવી શકે પરમિશન વગર, પણ આવું જ જોઈએ ને, આજ્ઞાંકિત તો એ જ કહેવાય ને દાદા। દાદા લાડુનો મેળ ન પડ્યો નહીં હજી કંઈ? ક્યાં ગયા એ પકડાયા નહીં? નહીં, હા, કેમેરામાં તપાસ કરવો પડશે। અમારા દાદાએ વોરંટ મોકલી છે હમણાં પકડવા માટે, હા।
મહારાજે બધાને કહ્યું, ભાઈ આ અડધી રાત સુધી સંતોએ કીર્તન ગાયા, તમે બધા સાંભળ્યા, આટલો મોટો સંઘ છે, બધા સૂઈ જશો, આમ ન ચાલે, એક કામ કરો, બધા પોતપોતાની રીતે નક્કી કરી લો, વારા પાડી લો, બબ્બે માણસો તો સતત દરેક તંબુની બહાર જાગતા હોવા જોઈએ, બબ્બે ઘડી સુધી જાગીને ચોકી કરવી, આમ નક્કી કર્યું, વારા પાડ્યા, કોઈ અજાણ્યો માણસ દેખાય તો તેને તત્કાળ બહાર કાઢી મૂકવો, સંઘમાં એકબીજાથી અજાણ્યા ઘણા મનુષ્યો છે, માટે સહુએ પોતપોતાના ગામના માણસને ઓળખી લેવા. સની ભગત, આ યાદ રાખવાનું તમારે પણ, હા, તમે સ્કૂલમાં જાઓ, મોટા થશો પછી બહાર ડોમમાં જશો, બરાબર, બહાર ફરવા જશો, પણ અજાણ્યો માણસ હોય એનો ક્યારેય વિશ્વાસ કરવાનો. તમે નાના દીકરાઓ છો, એણે ત્રણનો વિશ્વાસ કરવાનો, એક મહારાજનો, બીજા ગુરુજીનો અને ત્રીજા મમ્મી પપ્પાનો. કારણ કે મહારાજને જે કહેવું છે એ કે શ્રીજી મહારાજ મૂર્તિમાંથી બહાર આવી નથી કહેવાના, ગુરુજીને પણ કંઈક વાત કરવી છે, વારંવાર આપણી સામે છે નહીં, તો તમને વાત કરશે કોના દ્વારા કરશે? માતા પિતા દ્વારા. અમને કંઈક ભગવાનને કેવું છે કોના દ્વારા કહેશે? ગુરુજીને, સંતો દ્વારા. માટે વિશ્વાસ ક્યાં મૂકવો ને બહુ વિચારવા જેવી વસ્તુ છે. અજાણ્યા માણસને પોતાના ઉતારામાં ઘરવા દેશો નહીં, પોતપોતાના ગામના માણસોને ઓળખી રાખજો. જ્યાં સુધી શ્રીહરિની સાથે સંઘ રહ્યો, જેટલા દિવસ રહ્યો, ત્યાં સુધી 4-5 પાર્ષદોને લઈને શ્રીહરિ 2-3 વાર નિત્ય સંઘની ખબર રાખતા. પાછા બધા સૂઈ જાય, અડધી રાત્રે મહારાજ જાગે, 4-5 પાર્ષદોને સાથે લે અને બધા હરિભક્તોના ઉતારામાં જઈને તપાસ કરી આવે, કેટલા ભગવાન દયાળુ છે, જોયું ને તમે? સંઘને ફરતા જે ચોકી કરતા હોય તેની ત્યાં જઈને તજવીજ કરતા, ચોકી કરનારા હોય ને એની પણ પાછી ચોકી કરતા મહારાજ, ક્યાં ખરેખર ચોકી કરે છે કે ઊંઘી ગયા છે, કેટલું પરફેક્ટ કામ છે, તમે શ્રીજી મહારાજનું કામ જુઓ. ચોકી કરતા હોય તેની પણ ત્યાં જઈને તજવીજ કરતા, અને જે ગાફલ થઈને બેસી રહ્યા હોય ને, ચોકી કરતા કરતા ગાફલ થઈ ગયા હોય, નીચે શસ્ત્રો મૂકીને બેસી ગયા હોય, તેના હથિયાર છાની રીતે લેવડાવી લેતા, ઊંઘી ગયા હોય, ડૂલ થઈ ગયા હોય, મહારાજ કે બોલશો નહીં, ઉપાડી લો, આ શસ્ત્રો નીચે પડ્યા હોય ને, છાની રીતે લેવડાવી લેતા, પછી બીજે દિવસે તે હથિયાર જેના હોય તેને પાછા અપાવતા, કે જેથી કરીને તે ફરીને અસાવધાન બને નહીં. આપણા જીવનમાં શું જરૂરી છે ને આ શાસ્ત્રો આપણને શીખવાડે છે. કારણ કે જીવન છે ત્યાં અનેક પ્રશ્નો ઊભા જ છે. તમારા જીવનમાં ગાફલાઈ આવી તો બધા પ્રશ્નો અંદર આવવાના, અને જો તમે સાવધાન રહેશો તો એક પણ પ્રશ્ન તમને જીવનમાં હેરાન નહીં કરી શકે. આજનો માણસ એટલો બધો ગાફલ અને ગમાર બનતો જાય છે, ત્યારે આ બધા શાસ્ત્રો નાની નાની વાતે આપણને જીવન કેવી રીતે જીવવું, કલ્યાણ કેવી રીતે મેળવવું ત્યાંથી લઈ જીવન કેવી રીતે જીવવું ત્યાં સુધીની બધી વાતો શીખવાડે છે. એક સારા ચિંતક, એણે શિક્ષાપત્રી ઉપર એટલું સરસ વિધાન કર્યું કે ભગવાન સ્વામિનારાયણને ધન્ય છે. શિક્ષાપત્રી જેવા ધર્મગ્રંથમાં દાતણ કેવી રીતે કરવું ત્યાંથી લઈ તે આત્યંતિક કલ્યાણ સુધીની, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવા સુધીની ચર્ચા એક જ નાનકડા ગ્રંથની અંદર કરી હોય એવો ઐતિહાસિક એક ગ્રંથ શિક્ષાપત્રી દેખાય છે. સવારે જાગી દાતણ એક જગ્યાએ બેસીને કરવું, આટલી નાની ભલામણથી લઈ બ્રહ્મરૂપ થઈને ત્રણ દેહથી પોતાના આત્માને નોખો સમજી ભગવાનની ભક્તિ કરવી, ત્યાં સુધીની ચર્ચા એક જ ગ્રંથમાં કરી. એટલું જ નહીં, અમારા આશ્રિતોએ પોતાના ઘરમાં ગાયો વગેરે પશુઓ એની સારી રીતે સંભાવના થાય એવી રીતે રાખવા, હરિભક્તની તો ચિંતા કરી,
હરિભક્તના ઘરે ગાયો કે ભેંસો હોય એની પણ ચિંતા કોણે કરી? મહારાજે કરી. એટલે તો આ કળિયુગમાં કહેવાય છે, ધન્ય હો ધર્મધ્વજ રોપિયો, એ સમયે સ્વામિનારાયણે પ્રગટ થઈને બસવાલા ભક્તો ગમે તે જીવન છે સુખ અને દુઃખ આવવાના, હાનિ લાભ જન્મ મરણ સુખ દુઃખ સાનુકૂળતા પ્રતિકૂળતા જય પરાજય આ ચાલ્યા જ કરવાનું, આનું જ નામ તો જીવન છે. પણ આ દરેક ઘટનામાં આપણું માઇન્ડ પોઝિટિવ રાખીએ, એટીટ્યુડ ઓલવેઝ પોઝિટિવ રાખીએ કે ઠાકોરજીને દરેક ઘટનામાં આપણને કંઈક મેસેજ આપવો છે. કયો મેસેજ? ભગવાન જો દંડ ન આપે ને તો આ જીવ સાવધાન પણ ન થાય. એટલે જીવનમાં દંડ જરૂરી છે. માણસના જીવનમાં ઘડતર માટે સુખ કરતાં દુઃખ 10 ગણું વધારે કામ કરે છે. જેણે જીવનમાં દુઃખ જોયું નથી એ ક્યારેય પણ સુખને પચાવી શકતો નથી. આ વેરી સિમ્પલ મેથેમેટિક્સ છે, એપ્લિકેબલ ટુ એવરીવેર. મોટા ધનપતિઓ, અતિ શ્રીમંત લોકો, મોટા રાજા મહારાજાઓ, આ બધા ભૌતિક લોકોથી માંડી મોટા ઋષિમુનિઓ સુધી બધાએ અનુભવેલી વાત છે, જેણે જીવનમાં દુઃખ જોયું નથી એ મળેલા સુખને પણ ક્યારેય પચાવી શકતા નથી. જીવનમાં સુખ અને દુઃખ બંને જરૂરી છે. જેમાં કુદરતની અંદર તડકો ને ઠંડી બે જરૂરી છે કે નહીં? એકલી ઠંડી પડ્યા કરે તો શું થાય આશિત ભગત, ચાલે? અને એકલી ગરમી જ પડ્યા કરે તો પણ? બંને જરૂરી છે. દિવસ અને રાત બંને જરૂરી છે, ઠંડી અને ગરમી બંને જરૂરી છે. એવી જ રીતે જીવનમાં સુખ અને દુઃખ જરૂરી છે. દુઃખ આવે છે ને ત્યારે આપણે જાગૃત થઈએ છીએ, સાવધાન થઈએ છીએ, ભગવાનના કરતા પણ એને સ્વીકારીએ છીએ, આપણો અહંકાર એ શાંત થાય છે. બાકી તો સુખમાં તો માણસ છકી જાય છે. સુખનો સ્વભાવ તો સાકર કરતાં ખતરનાક છે. સાકરથી તો એક જ ડાયાબિટીસ થાય છે, સુખથી તો અનેક પ્રકારના રોગ થાય છે. મહારાજ એટલા માટે આ બધી ટકોરો કરે છે. ધ્યાનમાં રાખીશું તો ડગલે ને પગલે મહારાજ રક્ષા કરશે. ગઈકાલની કથામાં કેવી સરસ નાની વાત હતી, જમવા બેસે તો મહારાજની કાયમની રીત હતી, દહીંમાં સાકર નાખવાનું, તરજની આંગળીથી બરાબર મિક્સ કરવાનું, પછી પહેલાં ચાખવાનું. મોળું દહીં હોય તો ખાવાનું, ખાટું હોય તો મૂકી દેવાનું. ક્યાં ખાના? કબ ખાના? કેસે ખાના? કહાં ખાના? ઓર કિતના ખાના? ખાલી ખાવા માટે નહીં, દરેક વાતમાં, બોલવાની વાત હોય, ચાલવાની વાત હોય, જોવાની વાત હોય, સુવાની વાત હોય, નાહવાની વાત હોય, ગમે તે વાત હોય, આ વાત 5 એટલે કે 5 ગરણે ગાળીને ક્રિયા કરવી એને વિચાર કહેવાય. વિચારીને વ્યવહાર કરવાની આદત પડી જાય તો એને આગળ સાગરમાં પણ 2-3 વાર વાત આવી. આ જ પ્રસંગમાં સિદ્ધપુરના સમયમાં જ વિચારીને જે કામ કરે છે તેને વિઘ્ન આવતું નથી. વિચારીને કામ કરવાની આદતવાળો એ દુઃખી થતો નથી. વિચારીને કામ કરવાની આદતવાળો માણસ એ મુસીબતમાં મુકાતો નથી. માટે કેવી આદત પાડવી જોઈએ? વિચારીને કામ કરવું. કેટલી નાની નાની બાબત, ચોકી કરનારા હરિભક્તો ઉપર પણ શ્રીજી મહારાજ ચોકી રાખતા. આપણે જોઈએ છીએ ઘણીવાર ચોકી સોંપી હોય અને એ પાછા ઊંઘી ગયા હોય, નથી જોતા? આવી રીતે મહારાજ હરિભક્તોના ઉતારામાં જતા અને ત્યાં સંભાળ રખાવતા. જ્યારે રાત 1.5 પ્રહર બાકી હતી ત્યારે શ્રીહરિ તૈયાર થયા. સંઘ અને દરબારો બધા તૈયાર હતા. તે સમયે ચાલવાની નોબત વાગી. શ્રીહરિએ પૂછાવ્યું, બધા તૈયાર થઈ ગયા છો ને? ક્યારેય કોઈએ પાછળ રહેવું નહીં. બધા ચાલવા તૈયાર થયા એટલે ફરીવાર મહારાજે ટકોર કરી. નીતિશાસ્ત્રમાં લખ્યું, પંચતંત્રની કથા છે, વિષ્ણુદત્ત નામના રાજા પોતાના દીકરાને સારું જ્ઞાન આપવા માટે એક સંતને રાખ્યા. સંતને થયું બાળક નાનો છે અને ઊંચી ઊંચી વાતો શીખવાડવા માટે એને વાર્તા દરરોજ કરતા.
એ વાર્તા ગ્રંથ સંસ્કૃતનો અતિ પ્રાચીન જૂનો ગ્રંથ પંચતંત્ર કહેવાય, એમાં એકે એક જીવનના પાસાને વણી લેતી બધી વાતો છે. એની એક વાર્તા છે, એક બિલાડી હતી અને બિલાડી દહીં ખાવા માટે માટલાની અંદર માથું નાખે, માથું જતું તો રહ્યું, દહીં ચાટી તો લીધું, પણ હવે માથું નીકળે નહીં કોઈ રીતે. માટીનો ઘડો અંદર બરાબર ભરાઈ ગયેલો, ચારે બાજુ દોડધામ કરી એટલે દિવાલને અથડાણી ઘડો ફૂટી ગયો, પણ ગળામાં પેલું કાંઠો રહી ગયો. બિલાડી મૂંઝાણી, એક બાજુ ડાઈ થઈને બેસી ગઈ, ઉંદર નીકળતા હતા, જોરથી બૂમ પાડી, મારાથી ડરશો નહીં, હું તો કેદારનાથની યાત્રા કરીને આવી છું, મારા ગળામાં જુઓ આ કંકણ છે, કોઈને મારતી નથી. બિલાડી ડાઈ થઈ ગઈ, ઉંદરો નિર્ભય બની ગયા. ઉંદરો દરરોજ દરની અંદર જાય, અઠવાડિયા પછી ખબર પડી જગ્યા ખાલી થવા મળી. ઉંદર નીકળતા હોય, છેલ્લો ઉંદર જે રહે એ કોણ લઈ લે? પંચતંત્રની કથા છે આ, એટલા માટે લખ્યું પંચતંત્રમાં કે ચાલવાનું હોય તો સાથે ચાલીએ. ઘણાની આદત હોય છૂટા પડીને જ ચાલવાની હંમેશા, આવું તમે જોજો. હા, પાછા એમ કે એકલામાં મજા આવે, સાથે રહેવું, સાથે ચાલવું, સાથે બેસવું, જીવનમાં આ બધા વિવેક છે. ન શીખ્યા હોય તો ચોક્કસ દુઃખ આવે, ગમે ત્યારે આવી શકે. મહારાજ શું ટકોર કરે સાંભળો, કોઈએ પાછળ રહેવાનું નથી. આ ચુંવાળ દેશમાં ભારે ચોર હોય છે, લગારે ગાફલ રહીને ચાલવું નહીં. જે લોકો અસાવધાન રહીને ચાલશે તેની ખર્ચી ચોર લૂંટી જશે. જે લોકો ગાફલ રહીને ચાલશે તેના કપડાં, લોટા, જે કંઈ હશે એ બધું લૂંટાઈ જશે, પછી અમને કહેશો નહીં. કેટલા સાવધાન મહારાજ કરે છે જુઓ તો ખરા. પછી શ્રીહરિએ જે ખબરદાર હોય એવા પાર્ષદોને તપાસીને સહુની આગળ, સહુની પાછળ રખાવ્યા. આટલું કીધા પછી પણ મહારાજને ખબર છે કે આ તો અમારા ભારત દેશના લોકો છે, શ્રદ્ધાને મહિમાવાળા. ફક્ત મહારાજ અમે તો બધું તમને સોંપી દીધું, કરતા હરતા તો તમે જ છો, આગળ ચાલીએ કે? આપણે ત્યાં દાદા શાસ્ત્રમાં જ પાછી બધી વાતો એવી જોરદાર ને. મને એક ભગત કે સ્વામી આ વાત સાચી, આ વાત સાચી. મેં કીધું ભલા માણસ, બે વાત સાચી, પ્રભાતિયું સાચું ને પોઢણિયું સાચું, કયો સમય છે એ પ્રમાણે વાપરવું. એકવાર નિષ્કામ સ્વામીએ કથા કરી હતી હમણાં કે કદાચ કોઈક થોડું ઘણું કોઈક ધંધામાં, બિઝનેસમાં કોઈક લઈ ગયો હોય, છેતરપિંડી થઈ ગઈ હોય, છેતરાઈ ગયા હોય. દાદા ગુરુજીનું સૂત્ર છે કે ભાઈ આપણે છેતરાઈ જવું પણ કોઈને છેતરવા નહીં. તેના ઉપર સ્વામીએ ભારથી કથા કરી હતી. એક હરિભગતનો ફોન આવ્યો કે સ્વામી તમે કથા કરીને આજે મને બરાબર ઉતરી ગઈ, એટલે હવે મારે આવું મોટેલમાં ચાલે છે ને પ્રોબ્લેમ, એક મને થાય છે કે આ $1.5 લાખ જવા. અલે ભાઈ અમે એના માટે કથા નથી કરી, તમે જવા દો. જો એમ તમે જવા દેશો તો બધું જવા, બધું જતું રહેશે. આપણે મહેનત કરવાની, અને આપણી મહેનત કર્યા પછી પણ જો ફળ ન મળે તો સમજવું મહારાજની ઈચ્છા છે. પછી કોર્ટ કચેરી કરવી બરાબર, ખોટી બળતરાઓ કરવી એ યોગ્ય નથી. મહેનત કરવાની, ડૂબેલા પૈસા નીકળી જાય. કેમ કે જો એમ તમે ના કરો તો આ દુનિયામાં તો નવરાવાવાળા, ટોપી પહેરાવાવાળા બેઠા જ છે. સાચી વાત કે ખોટી વાત? શાસ્ત્રની દરેક વાત સાચી છે, પણ સમય જોઈ, સંજોગ જોઈ, સામેની વ્યક્તિને જોઈ જો નિર્ણય કરવામાં આવે તો. બાકી રાવણની લંકા નગરીમાં પણ બધા લોકો વેદને વાંચનારા હતા, આવું ભગવાન વાલ્મીકી લખીને ગયા છે. રાવણ પોતે પણ બ્રહ્મવાદી હતો, વેદનો મોટો પંડિત હતો, વિદ્વાન હતો, પણ એનું જ્ઞાન ફક્ત નેગેટિવ દિશામાં ચાલતું હતું, બીજા માટે વપરાતું હતું, બીજાને ઉપદેશ આપવા માટે, બીજાને ડામવા માટે વપરાતું હતું, કોઈ કામ ન લાગ્યું. આટલું કીધા પછી પણ બોલો, આજે મેં તમને વાત ન કરી,
કે આ નાના એવા સંત અક્ષરનિવાસી થયા, ખૂબ ગુણિયલ, ખૂબ સેવાભાવી. હા, જે ઘટના ઘટી ઠાકોરજીની ઈચ્છાથી થયું છે, પરંતુ એમાં ઘણા બધા સંતો ભક્તોને એવું કહેવું છે કે સ્વામીજીને આટલા બધા લોકોએ કહ્યું, થોડું જો સાંભળ્યું હોત ને, થોડું જો ધ્યાનમાં રાખ્યું હોત ને. પાણીમાં પગ મૂકે છે, આગળ વધે છે, દૂર બેઠેલા બહેનોએ 2-3 વાર કહેવડાવે, હરિભક્ત આવ્યા પણ ખરા. બાઇબલની એક નાની વાર્તા છે, ઈશ્વરને તમને જે કંઈ કહેવું હશે એ કેવી રીતે કહેશે, એના દીકરા માણસ દ્વારા કહેશે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે છે, ભગવાન પ્રતિમા દ્વારા તો દર્શન આપે છે, સાધુ દ્વારા વાત કરે છે. સાધુ દ્વારા અને ભક્તો દ્વારા આપણને કંઈક ટકોર કરે છે. જો એ ટકોરને સમયે આપણે સ્વીકારી લઈએ ને, તો ઘણીક વાર ઘણી મોટી મુસીબતમાંથી પાછા વળી જઈએ. મેં મારા નાના એવા જીવનમાં આવા એટલા બધા અનુભવો કર્યા છે. ખરેખર કહું, ભગવાન રક્ષા કરે છે, નથી કરતા એમ નહીં, પણ પછી ભગવાન દરરોજ ઉજાગરા નથી કરતા. આપણી ટેવ પડી જાય ને તો ભગવાન કહે, સારું હવે તું જાણને તારા કર્મ જાણે. આપણે જાણીએ જ કેવી રક્ષા કરી. મેકનના ભક્તો આવતા હતા, અડધી રાત્રે કેટલો મોટો અકસ્માત થયો, તમે બધા સાક્ષી છો કેવી રક્ષા કરી. ટેમ્પા ફ્લોરિડામાં કેટલું મોટું વાવાઝોડું આવવાનું હતું, ટેમ્પા ઉપરથી પસાર થવાનું હતું, હરિકેનની આંખ, એનું મેઇન એપિસેન્ટર જ ટેમ્પા હિટ થવાનું હતું, અને કેટલી મોટી તારાજી થવાની હતી, કેટલો મોટો ભય હતો. હરિભક્તો કેવી રીતે ચિંતામાં હતા, પણ બધાએ પ્રાર્થના કરી, અને પ્રાર્થના કેવી સારી કરી કે હે મહારાજ બધાનું સારું કરજો. બાકી લગભગ કેવી પ્રાર્થના કરે, મહારાજ આ વાવાઝોડું છે ને બાજુમાં જતું રહે, બાજુનું ગામ હોય ને ત્યાં મોકલી દે, એની પ્રાર્થના ભગવાન ન સાંભળે, પણ બધાનું સારું થાય. બધાએ આવી પ્રાર્થના કરી કે હે મહારાજ કોઈનું જાન કે માલહાનિ ન થાય. તો પરિણામ શું આવ્યું? ફોરકાસ્ટિંગ હતી, કેટલી બધી આગાહી હતી, અને કદાચ જો એવી રીતે હિટ થયું હોત તો કેટલો મોટો નુકસાન થાત એવું દે. અમે પણ દરરોજ આખો દિવસ જોતા હતા, મને લાગે 2-3 દિવસ તો લાઇટો નહોતી, પણ તેમ છતાં મહારાજે રક્ષા કરી. આપણી આંખ સામે જોયેલા આ બધા દાખલાઓ છે. પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું. માટે ભગવાન રક્ષા કરવા તૈયાર છે, પણ રક્ષા કોની કરે? સુખ દુઃખ આવે સર્વે ભેળું આવશે જ, તેમાં રાખજો સ્થિર મતિ. એમાં સ્થિર રાખવાનું છે. શું? મતિ. મતિ એટલે બુદ્ધિ. ક્યાં સ્થિર રાખવાની છે? ધર્મમાં, આજ્ઞામાં, ઉપાસનામાં. સુખ અને દુઃખમાં પણ જો સ્થિર મતિ રાખીશું ને, જાળવીશ મારા જનને, તો હું મારા ભક્તની રક્ષા કરીશ. રક્ષા નહીં, વળી કરીશ જતન, અતિ અત્યંત જતન કરીશ. જે લોકો ગાફલ રહેશે તેના કપડાં, લોટા જે કહેશે બધું લૂંટાઈ જશે. આટલું કહ્યા પછી પણ શરીરને ચિંતા થઈ કે જે આ જાજા માણસો છે ને. પછી શ્રીહરિએ ખબરદાર હોય એવા પાર્ષદોને તપાસીને સહુની પાછળ રખાવ્યા. શસ્ત્રધારી પાર્ષદોને છેલ્લે રખાવ્યા, કીધું તમારી પાછળ કોઈ રહેવું ન જોઈએ, બધાને ધકેલીને આગળ કરજો. એ ચાલવામાં આગળથી પણ ભય હોય અને પાછળથી ભય હોય, વચ્ચે બહુ સલામતી હોય. પછી શ્રીહરિ ચાલ્યા. દરેક દરબાર પાસે એક એક મશાલ હતી. રાતે શ્રીહરિ જીવા પટેલના ગાડામાં બેઠા. રાતે શ્રીહરિની આગળના ભાગમાં 2 મશાલ લઈને ભૂમિયા તરીકે જે ડુમાણા ગામના હરિભક્તને લીધા હતા તે આગળ ચાલતા હતા. 4 ઘડી દિવસ ચઢ્યો ત્યારે કડી શહેર આવ્યું. ત્યાં સ્નાન કરવા માટે શ્રીહરિએ વિચાર કર્યો. કડી શહેરથી ઉત્તર તરફ ચારે તરફ બાંધેલું એક સરોવર હતું. ધર્મકિશોર શ્રીહરિએ ત્યાં ઉતારો કર્યો. ત્યાં અપાર આંબાના ઝાડ હતા, તેની નીચે બધો સંઘ ઉતર્યો. જ્યારે સહુએ ઉતારા કર્યા ત્યારે શ્રીહરિ સરોવરને કિનારે ગયા. બધા નવા વસ્ત્ર ઉતારી નાખ્યા, એક ધોત્યું પહેરી રાખ્યું, સત્વરે મસ્તક ઉપર રૂમાલ બાંધી લીધો, અર્ધું ધોત્યું પહેરેલું ને અર્ધું ખંભા ઉપર ઓઢેલું. એ રીતે પાણીનો લોટો ભરીને તળાવના પશ્ચિમ કિનારાથી દૂર સુધી શ્રીહરિ જંગલ કરવા ગયા. આવીને પાણી ભરેલો બીજો લોટો લીધો, શુદ્ધ માટી લીધી, તેનાથી બંને હાથ અને ચરણ ધોયા, પછી પાણીથી કોગળા કર્યા. ક્રિયા કુશળ શ્રીહરિએ જમણા કાન ઉપર જનોઈ રાખી હતી,
દાતણ કરીને પછી સ્નાન કર્યું, ત્યાં બધા સંઘે સ્નાન કરી લીધું. શ્રીહરિએ રેશમી પિત્તાંબર પહેર્યું હતું. સરોવરને કિનારે બધા લોકો શ્રીહરિના દર્શન કરતા હતા. શ્રીહરિએ ઝરિયાની કોરવાળું લાલ રેશમી વસ્ત્ર ઓઢી લીધું. એક સુંદર આંબાની છાયામાં બેસીને શ્રીહરિએ પૂજા કરવાનું વિચાર્યું, તેથી ત્યાં એક સુંદર ચકમો એટલે કે ઊનનું પાથરણું બિછાવી દીધું. ભગવાન સ્વામિનારાયણ પૂજા કરે છે, પછી તેના ઉપર આવીને શ્રીહરિ બેઠા. જેના ઉપર સોનાનો કળશ હતો આવું છત્ર શ્રીહરિના મસ્તક ઉપર રાખેલું. સોનાના છત્રની ઝાલર પણ સોનેરી હતી, તેમાં બધા મોતી લટકતા હતા. છત્રનો દંડ પણ સોનાનો વિચિત્ર પ્રકારનો હતો, તેની સુંદર શોભાનું વર્ણન કરી શકાતું નથી. શ્રીહરિ પૂર્વમુખે પૂજા કરવા બેઠા. સવારની પૂજા અચૂકપણે કરવી જોઈએ. માફ કરજો, આવું કમ્પેરિઝન જાહેરમાં કહેવું અયોગ્ય હોવા છતાં પણ એક ટકોરના રૂપમાં કહું છું. હમણાં વચ્ચે સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ હતો, અલગ અલગ દેશના 100 મુસ્લિમ બિરાદરો અને 100 હિન્દુઓ, એને અમુક પ્રશ્નો પૂછ્યા, એના આધારે અમુક તારણ કાઢ્યા. વિચારો તમે, 100 મુસ્લિમ લોકોમાં 85% મુસ્લિમ્સ આર ડુઈંગ 5 ટાઈમ નમાઝ, 85% લોકો 5 વાર નમાઝ એટલે પૂજા કરે છે, અને કહેવાતા સારા ધાર્મિક લોકો જે હિન્દુઓ કહેવાય છે એમાં ફક્ત 15%, 15% લોકો 1 વાર પૂજા કરનારા છે. ડિફરન્સ દેખાણો. માટે કથા સાંભળનારા બધા હરિભક્તો, આજે કોઈને કહ્યું પૂજા કરો છો તો સ્વામી ટાઈમ નથી. ખબર છે ને, અમેરિકાનો બહુ સાદો જવાબ છે. કાં તો તમે કહો પૂજા કરો છો, હા સ્વામી દીવાબત્તી કરું છું. દીવાબત્તી પૂજા ન કહેવાય, ભગવાન પાસે બેસવું પડે, માળા કરવી પડે, પ્રાર્થના કરવી પડે, શાસ્ત્રમાં લખેલી વિધિ પ્રમાણે તમે કરો, એ પૂજા છે. ધન્ય છે આ સ્વામિનારાયણ સંપ્રદાય. આ સંપ્રદાયની સફળતા, દિવ્યતા એના પાયામાં પ્રાતઃ પૂજા છે. તમે સવારે 1/2 કલાક મન એકાગ્ર કરી ભગવાનની પૂજા કરો છો ને, આ પૂજા નથી, તમારા આત્માને ચાર્જ કરો છો, તમારા બેટરીને ચાર્જ કરો છો. એટલે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા એકાંતિક સાધુઓ, એકાંતિક હરિભક્તો, એકાંતિક સ્ત્રી ભક્તો, એકાંતિક બાળકો, આ બધાની પાછળ પ્રાતઃ પૂજા પેટ્રોલ અને ડીઝલનું કામ કરે છે. શિવલાલભાઈ પૂજા કરતા, એની પૂજામાં રોજ ભગવાન પ્રગટ થતા, ખબર છે ને. માટે જે કોઈ ભક્તો, તમે બધા પૂજા કરનારા છો, પણ પૂજા જરૂર કરજો, અતિ ભાવ અને પ્રેમથી કરજો, તન્મય થઈને કરજો. શ્રીહરિ પોતે ભગવાન છે, આપણને શીખવાડવા માટે જુઓ પૂજા કરે છે. પૂર્વમુખે પૂજા કરવા બેઠા, પૂજા આગળના ભાગમાં રાખી, આપણે આગળ ભગવાન રાખીએ ને. શ્રીહરિ પૂજા કરવાનો જે વિધિ છે તે સૌ ભક્તોને દેખાડતા, લાટમાં કેસરી ચંદનનું તિલક કર્યું, તેની વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો, 2 ભુજા ઉપર 1-1 તિલક કર્યું, 1 તિલક હૃદય ઉપર કર્યું, બધા જ તિલકમાં કુમકુમનો ચાંદલો કર્યો, પછી માનસી પૂજા કરી, પછી બાહ્ય પૂજા કરવા લાગ્યા, ધૂપ કર્યો, દીપ પ્રગટાવ્યો, ચંદન ઘસીને તૈયાર કર્યું, તુલસી પત્ર ધોયા, પ્રેમ ભાવથી શ્રીહરિએ 3 વાર આચમન કર્યું, બાલ મુકુંદ અને વિષ્ણુ ભગવાનને સ્નાન કરાવ્યું, ઠાકોરજી રાખતા એમને પાત્રમાં પધરાવીને પ્રથમ સ્નાન કરાવ્યું, પછી ચંદન અને તુલસી ચઢાવ્યા. પોતે પરબ્રહ્મ છે છતાં આપણને શીખવાડવા માટે બાલ મુકુંદ ઠાકોરજી રાખતા અને એની પૂજા કરતા, ભગવાન છે છતાં આપણને શીખવાડવા માટે એવી રીત મહારાજે સ્વીકારી હતી. ટૂંકમાં શ્રીજી મહારાજનો મત એવો હતો કે ગમે એટલી મોટી સ્થિતિ થાય તો પણ નિયમ ધર્મ તોડવા નહીં અને ભગવાનની ઉપાસના છોડવી નહીં. ફરીવાર ભગવાનને નવડાવ્યા, વસ્ત્રથી લૂછીને ચંદન અને તુલસીપત્ર ચડાવ્યા, પછી આસન ઉપર પધરાવ્યા, અનેક પ્રકારના પુષ્પો અને નૈવેદ્ય ધરાવ્યું, પછી ઘીની વાટ પ્રગટાવી 5 વાર ઘણા હેતથી ફેરવીને આરતી કરી, 5 વાર પ્રદક્ષિણા કરી, પછી ઘણા હેતથી 5 સાષ્ટાંગ દંડવત કર્યા,
ભક્તજનોનો ઉદ્ધાર કરવા માટે વિવિધ પ્રકારની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુનું પ્રસાદીભૂત જે નૈવેદ્ય હતું તે પોતે જમ્યા. સંઘના બધા ભક્તોએ પહેલાં પૂજા કરી, પછી ટીમણ કરી લીધું. કડી ગામના હરિભક્તો ખબર સાંભળીને તરત જ ત્યાં આવ્યા. તેઓ આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા. ફૂલના હાર પહેરાવ્યા, ઘણા સુગંધીદાર તોરા શિર ઉપર ધરાવ્યા, ભુજા ઉપર બાજુ બંધ બાંધ્યા, કાન ઉપર ગુચ્છ ધરાવ્યા, હાથમાં પણ સુગંધ ભર્યા ગુચ્છ આપ્યા. તે સિવાય સહુ મેવા અને મીઠાઈ લાવ્યા હતા. તે વખતે બધી વસ્તુઓ શ્રીહરિ આગળ ધરી. ભગવાન છે છતાં પૂજા કરતા, આપણને આજ્ઞા કરી. અમારા આશ્રિતોએ પ્રાતઃ પૂજા કર્યા વિના અન્ન અને જળ ક્યારેય સ્વીકારવા નહીં. આજે સંપ્રદાયમાં હજારો નહીં લાખોના લાખો ભક્તો પૂજા કરે છે, એટલે મહારાજનો આ પ્રગટ પ્રતાપ અનુભવી શકે છે. આપણા મંદિરમાં પણ વારંવાર આપણે આ બધા આયોજન કરીએ છીએ, બાળ શિબિરમાં પણ બાળકોને શીખવાડીએ છીએ. તમે આગ્રહ રાખજો. કડી ગામમાં હરિભક્તોમાં વિપ્ર ઉમેદભાઈ અને ત્રિભુવનભાઈ હતા, તેમજ ભાવસાર દેવચંદ અને મંગળદાસ નામે સોની હતા. સ્ત્રી હરિભક્તોમાં કુંવરબાઈ નામે હતા. તેઓ આવીને શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવીને પગે લાગ્યા. એક કૃષ્ણદાસ નામે હરિભક્ત હતા, તેણે દૂર રહીને શ્રીહરિના દર્શન કર્યા. તે સમયે જે બ્રાહ્મણ હરિભક્ત હતા તેમણે શ્રીહરિ આગળ હાથ જોડીને કહ્યું, આપ જગતપતિ છો, જગતના આધાર છો, અમારે ઘેર પ્રેમથી પધારો. કેવી અદ્ભુત પ્રાર્થના કરે છે. કડી ગામમાં ભગવાન પધાર્યા છે. અવસર ગયે ન આવહે, કરીએ કોટે ઉપાય. બ્રાહ્મણ હરિભક્ત પ્રભુને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, અવસર ગયે ન આવહે, કરીએ કોટે ઉપાય, તેહી કારણ કરી કહત હે, કૃપા કરો હિત લાય, કૃપા કરો હિત લાય. હે પ્રભુ, કરોડ ઉપાય કરવામાં આવે તો પણ ગયેલો સમય ફરીવાર આવતો નથી. આપ પ્રગટ પરમાત્મા છો, અમારે ગામ પધાર્યા છો, અને બસ દયાળુ દયા કરી પધરામણી કરો. આવો અવસર હવે ફરીવાર ક્યારે આવે? કરોડ ઉપાય કરવામાં આવે છતાં પણ ગયેલો સમય પાછો આવતો નથી. કહેવાય છે ને, ત્રણ વસ્તુ, ફેંકેલું બાણ, બોલેલો બોલ અને વીતેલો સમય ક્યારેય પાછા આવતા નથી. કોઈ ઉપર પ્રહાર કરતા પહેલા પાંચ વાર વિચાર કરજો. એકવાર બાણ ફેંકી દીધું પછી એ પાછું નથી આવતું. બોલેલો બોલ, થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બોલતા પહેલાં બે વાર વિચાર કરજો, કારણ કે બોલી નાખ્યું પછી તમે ગમે એવી ચોખવટ કરશો કે તો આમ હતું, એ તો આમ હતું, ખુલાસો કરવા જશો, બાજી એવી ઘૂંચવાશે, એવી ઘૂંચવાશે. ખબર છે ને, દ્રૌપદીનો એક જ શબ્દ કયો? આંધળા ના તો આંધળા. આખું મહાભારત ઊભું થઈ ગયું. અને વીતેલો સમય, આપણી પાસે જે તક છે, સમય છે, હવે આ રવિવાર છે, હરિજયંતિ છે, શ્રાવણ મહિનો છે અને મહાપૂજા રાખી છે. હવે ફરીવાર મહાપૂજા શ્રાવણ મહિનામાં કરવી હોય તો ક્યારે આવે? આવતા વર્ષે. એ આવતા વર્ષે પાછો રવિવાર આવવાનું નક્કી ખરું? માટે જ્યારે જ્યારે ભજન કરવાની તક મળે, ભગવાનને રાજી કરવાની તક મળે, ત્યારે બે નહીં 200 કામ બગાડવા પડે, છોડવા પડે, છોડીને પણ ભગવાનનું ભજન પૂજન અર્ચન કરી લેવું. કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો, છોડીને નહીં. કરોડ કામ છોડીને સ્વામી શબ્દ નથી વાપરતા, કયો શબ્દ વાપરે છે? બગાડીને. મહારાજે ગઢપુરમાં ઉત્સવ કર્યો, કાર્યણીના માચા ખાચર જવા તૈયાર થયા. 200 વીઘાની વાડીમાં કપાસ ઉભેલો. ભત્રીજો આડો પડ્યો, કાકા આમ કપાસ મૂકીને જતારો ચાલે? મહારાજ તો ઉત્સવ વારંવાર કરે છે, આ કપાસ ઊભો છે, કંઈક કરો. કાકાને એમ થયું, ભત્રીજો દુઃખી થાય એમ પણ ન કરવું જોઈએ, અને મારા આત્માનું બગડે એમ પણ ન કરવું જોઈએ. હવે 200 વીઘાનો કપાસ થાળે પાડવા જઈએ તો તે સમય પૂરો થઈ જાય. માચા ખાચર ઉપડ્યા, આસપાસના 10 ગામમાં બધે ઘોડી ફેરવી દીધી. જેટલા ભરવાડ હતા, ઘેટા બકરા સાથે બધાને કીધું કપાસમાં છૂટા મૂકી દો. સાંજે વસ્તા બાપુને સમાચાર મળ્યા
કે 10 ગામના ઘેટા બધા છૂટાવી ગયા છે કપાસની અંદર, અને અરેરાટી બોલી ગઈ માચા ખાચર પાસે, આ શું કર્યું કાકા? માચા ખાચર કે કેમ? તેનું તો કીધું કે આ કપાસ બધું હરખું પતી જાય પછી તમે જજો, એટલે મને થયું આટલો જાજો કપાસ થાળે કેમ પાડવો જલ્દી, એટલે આ સીધામાં સીધો રસ્તો લઈ લીધો. કયો? આને શું કીધું? કર્યું કહેવાય કામ, બોલો, બગાડીને પણ. હવે ભત્રીજો ક્યારે આડો પડે? ઉત્સવમાં જતા આડો પડે કે કાકા તમે આમ હરખું કરીને જજો, કાકા એવો પ્લાવો મારી દે ને હરખું કરી દે ને. હું કહેવા શું માગું છું, ક્યારેક ભગવાનને ખાતર બગાડવું પડે ને તો 200 કામ બગાડીને તમે જોઈ જુઓ ભગવાન કેટલી રક્ષા કરશે. આપણે દુનિયાનું બધું સુધારવા જઈએ છીએ પણ ભગવાનનું જ બગાડીએ છીએ. એમાં મોબાઈલ આવ્યો ને ત્યારથી તો નજીકવાળા દૂર થવા માંડ્યા છે ને દૂરવાળા બધા નજીક થવા માંડ્યા છે. બોલો, એવી વિચિત્ર ગતિ થઈ ગઈ છે માણસની, ખબર નહીં શું થશે એવું વિચાર આવે ક્યારેક ક્યારેક. કોને રાજી કરવા જોઈએ, કોને ન કરવા જોઈએ, કોની જોડે વાત કરવી જોઈએ, કોની જોડે ન કરવી, કોઈ વિવેક જ નથી રહ્યો. કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો. બ્રાહ્મણ પ્રાર્થના કરે છે, પ્રભુ તમે જગતપતિ છો, જગદાધાર છો, કરોડ ઉપાય કરવામાં આવે છતાં ગયેલો સમય ફરીવાર મળતો નથી, માટે આપને વિનંતી કરીએ છીએ, આપ અમારે ઘેર પધારો. પછી શ્રીહરિએ તે હરિભક્તોને ઘણા પ્રેમભાવે કહ્યું, અમે ગામધણી દરબારના ભાવ વિના કેવળ તમારા કહેવાથી જ ગામમાં આવીએ નહીં. આ પણ વિવેક છે. તમે અમને વિનંતી કરો, અમે ગામમાં આવીએ ને ગામધણીને ગમે નહીં તો ધીંગાણું થાય, અમારી જોડે તો આટલા બધા માણસો છે, એટલે તમે એકલા કહો યોગ્ય નથી. શનિ ભગત કે ઘરે આવો સ્વામી, અને ઘરે પપ્પા એમને કીધું ને અમે પહોંચી જઈએ તો ક્યારેક, સાચી વાત કે નહીં? પૂછી લેવું પડે શનિ ભગત પપ્પા શું કહે છે, જરાક પૂછી લેજો પપ્પા દ્વારા કેવરાવો, પછી પધરામણી કરીએ વાત સાચી કે ખોટી. આ વિવેક છે. શું છે? વિવેક છે. ત્યારે હરિભક્તોએ હરખભેર કહ્યું, અમે ગામધણી દરબારને ખબર જ કરી નથી, હવે અમે જઈને તેમને કહીએ છીએ. મહારાજ કે બરાબર, તમે જાઓ એમને સમાચાર આપો, એ રાજી હોય તો અમે પણ આવવા રાજી છીએ. પોતે ભગવાન છે, કેટલી નાની નાની વાત આપણને શીખવાડે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના સપ્તમ પુરમાં સિદ્ધપુર જતા શ્રીહરિએ કડી ગામમાં સ્નાન પૂજા વગેરે નિત્યકર્મ કર્યું, એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.